ગોપલ ખાતે સમન્વય રેસિડેન્સીમાં મહિલાના અપઘાતનો મામલો પતિત પડ્યા. મહિલાને અપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવી હતી ત્યારે પોલીસ તપાસમાં આ બાબત સામે આવી છે. બોપલ ખાતે સમન્વય રેસિડેન્સીમાં મહિલાના અપઘાતનો મામલો પતિત પડ્યા. મહિલાને અપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. આવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે મહિલાને મરવા માટે તેના પતિ દ્વારા દુષ્પ્રેરિત કરવામાં આવી હતી. આ મામલે મહિલાના પતિ સામે ગુનો નોંધાયો છે અને ઘરેલુ હિંસાના એક્ટ તહેત મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના મામલે મહિલાના માતા પિતાએ પોલીસ પાસે ફરિયાદ નોંધી છે. પોલીસ મહિલાના પતિને ગિરફ્તાર કરી વધુ તપાસ હાથ ધરી છે. એમાં વિગત એવી છે કે કિનારાબેન વિમલભાઈ આદેશના છે, એ સી 901 સમન્વય રેસિડેન્સી ફ્લેટમાં રહે છે સાઉથ બોપલમાં. કાલે એમના પતિએ અહીંયા ટેલિફોનથી વર્દી લખાવી કે એના ઘરમાં એને પંખા નીચે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જે આધારે અમારે અહીંથી બોપલ પોલીસ, સ્થાનિક પોલીસ અહીંયા ગયેલી, એનું પંચનામું કર્યું હતું. એ પંખા ઉપર લટકતા હતા અને એની જે તે કાર્યવાહી કરી અને પીએમ રોડ કરવામાં આવેલું છે. જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે. પણ તેના જામજોધપુર તાલુકાના સિસર ગામના એના માતા પિતા રહે છે, આજે આવેલા છે. એને શંકા છે કે એમનો જમાઈએ એની મારકૂટ કરી અને એને મારેલ છે, જે આધારે એની છોકરીએ ગળેફાંસો ખાધો છે. હાલ તપાસ ચાલી રહી છે. તપાસને અંતે ખ્યાલ આવશે કે ખરેખર આમાં કઈ રીતની મેટર છે કે શું દુઃખ ત્રાસ હતો. મારે બેનને ત્રાસ આપવામાં આવતો, મારી જોડી અને રાતે ચીટલા ભરવામાં આવતા અને મારી આખી રાત મારી અને હેરાન કરી અને સવારે 10:30 11 મને ફોન આવ્યો, ભાઈ મને બહુ હેરાન કરે છે. મેં કીધું ચિંતા ન કર, સારાવાના થઈ જશે, હું તને તેડી જઈશ. હમણાં 7 આવે છે તો પણ એ બિચારીનું મન ના માન્યું અને મારી એવી મારી કે એને સુસાઇડ કરી લીધું. અંદાજે 2-3 અને મારી અને પંખે મજબૂર કરી અને પંખે ટીંગાડી દીધી, મારી અને પંખે ટીંગાડી દીધી. એટલે અને પછી અમને ફોન પણ કરતા નથી. શેક સાંજે 7-8 વાગે અમને ફોન કરી અને જાણ કરે છે કે આવું બની ગયું છે. કેમેરામેન ગુજરાત સે તાતે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.